નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? જો ગયા વિડિયો ની અંદર તમે બધા છો એ બાદબાકીની દાખલા છે એ શીખી ગયા હતા, પણ એ બાદબાકીના દાખલા છે એ સાદા હતા, એટલે કે આપણે મોટી રકમમાંથી નાની રકમ બાદ કરીએ એટલે બાદ થઈ જાય, પણ જ્યારે પણ છે એ નાની રકમમાંથી મોટી રકમ બાદ કરવાની થાય તો શું કરવાનું, એના માટે આજે આપણે છે એ બાદબાકીની દસ્તાવાઈ બાદબાકી છે એ શીખીશું. આપણે એના પહેલા જે ચોથું ચેપ્ટર હતું એની અંદર છે તમે બધા બાદબાકી છે એ શીખી ગયા દસ્તાવાળી, પણ એ બાદબાકી 2 થી 2 રકમની હતી, પણ આજે જે બાદબાકી છે એ આપણે 3 થી 3 રકમની બાદબાકી છે એ શીખવાની છે. તો આજે આપણે દસ્તાવાળી બાદબાકી જોઈએ. હવે તમે એ બાદબાકીનો દાખલો જ્યારે શરૂઆત કરો ત્યારે આપણે એકમથી દાખલો શરૂ કરવાનો હોય છે, તમે બધા જાણો છો એકમ, દશક અને સો, એટલે આપણે પહેલા છે એકમ જોવાનું, એટલે આપણે 3 માંથી 4 બાદ કરવાના. જ્યારે પણ તમે જુઓ તો મોટી રકમ માંથી આપણે નાની રકમ છે એ બાદ કરી શકીએ છીએ, તો આપણને અહીંયા નાની રકમ આવી છે, તો નાની રકમ માંથી જ્યારે મોટી રકમ બાદ કરવાની થાય તો શું કરવું? તો જ્યારે નાની રકમ માંથી મોટી રકમ બાદ કરવાની થાય ત્યારે તમારે છે એ 10 કો લેવાનો થાય, એટલે કે બાજુની સંખ્યા ઉપર તમારે ચેકો મારવાનો, અને અહીંયા જે સંખ્યા આપેલી છે એની અંદર 10 ઉમેરી અને ઉપર લખવાના, એટલે કે અહીંયા 3 છે તો 3 માં આપણે 10 ઉમેરીએ એટલે 13, અને જે બાજુની સંખ્યા ઉપર તમે 10 કો લીધો છે ત્યાં એની સંખ્યાની પહેલાની સંખ્યા ઉમેરવાની, એટલે કે અહીંયા 8 આપેલા છે તો એની પહેલા કેટલા આવે? 7. સમજાઈ ગયું? પહેલા બાદ કરવાનું, જો બાદ ન થાય તો બાજુની સંખ્યા ઉપર 10 કો લઈ અને અહીંયા પહેલાની સંખ્યા ઉમેરવાની, અને આ સંખ્યા ઉપર 10 ઉમેરી અને એ સંખ્યા ઉપર લખવાની. હવે આપણે છે બાજુની સંખ્યા ઉપર 10 કો લેવાનો. હવે અહીં આપણને 8 માંથી 4 બાદ કરવાના, તો 8 મોટા છે અને
4 પછી 2 માંથી 5 તો 2 માંથી 5 એ બાદ થાય નહીં એટલે બાજુની સંખ્યા ઉપર 10 કો અહીંયા પહેલાની સંખ્યા અને 2 ની ઉપર 12 હવે 12 માંથી આપણે છે 5 બાદ કરવાના છે 5 6 7 8 9 10 11 ને 12 એટલે કે 7 અને 3 માંથી 1 જાય તો 2 હવે 6 માંથી 8 તો 6 માંથી 8 બાદ નો થાય એટલે બાજુની સંખ્યા ઉપર 10 કો બે મૂકવાના છે અને 6 ની ઉપર 16 હવે આપણે 16 માંથી 8 બાદ કરીએ 16 માંથી 8 જાય તો 8 હવે અહીંયા આપણે 2 માંથી 7 બાદ કરવાના છે પાછળ જો આપણે જોઈએ વાતું કે 2 માંથી 7 બાદ નો થાય એટલે પાછો મૂકવાનો બાકીની સંખ્યા ઉપર 10 કો તો મેં અહીંયા જોયું બે સંખ્યા ઉપર 10 આવ્યા છે કારણ કે અહીંયા છે 6 માંથી 8 નો બાદ થાય એટલે આપણે બાકીની સંખ્યા ઉપર 10 કો લીધો તો અહીંયા છે 2 માંથી 7 બાદ નો થાય એટલે આપણે બાકી લેશું એટલે 5 5 ની ઉપર આવશે 4 અને 2 ની ઉપર 12 જે રીતે આપણે આમાં કરીએ છીએ એવી જ રીતના કરવાનું બાજુની સંખ્યા ઉપર 10 કો લઈ અહીંયા પહેલાની સંખ્યા મૂકવાની અને જે સંખ્યા છે એમાં 10 ઉમેરી સંખ્યા આપણે ઉપર લખી દઈશું હવે 12 માંથી છે એ 7 બાદ કરવાના 8 9 10 11 ને 12 એટલે કે 5 અને 4 માંથી 2 જાય તો 2 10 કો બધા એવી જ રીતના આવશે બાજુની સંખ્યા ઉપર 10 કો લેવાનું છે પણ અહીંયા છે કારણ કે આ રકમમાંથી આ રકમ બાદ થતી નહોતી હવે અહીંયા 3 માંથી 8 છે બાદ થાય નહીં એટલે બાજુની સંખ્યા ઉપર 10 કો ની આવશે 1 અને 3 ની ઉપર 13 હવે 13 માંથી 8 9 10 11 12 ને 13 એટલે કે 5 પછી 1 માંથી 5 પાછા બાદ નથી થતા એટલે પાછો આપણે બાજુની સંખ્યા ઉપર 10 કો લઈએ એટલે કે 4 ની ઉપર આવશે 3 અને 1 ની ઉપર આવશે 11 હવે આપણે 11 માંથી 5 બાદ કરીએ 5 6 7 8 9 10 ને 11 એટલે કે 6 અને 3 માંથી 1 છે તો 2 હવે 5 માંથી 8 5 માંથી 8 છે બાદ થાય નહીં બાજુની સંખ્યા ઉપર 10 કો જ્યારે તમે 0 ઉપર 10 કો લ્યો ત્યારે તમારે પહેલા છે 10 મૂકવાના અને એના ઉપર 9 અને 5 ની ઉપર 15 હવે 15 માંથી 8 બાદ કરવાના 8 9 10 11 12 13 14 ને 15 એટલે કે 7 અને 9 માંથી 3 બાદ કરીએ 9 માંથી 3 જાય તો 6 અહીંયા છે આપણે 10 ની 6 ની ઉપર 5 મૂકીએ 5 માંથી 4 જાય તો 1 હવે છે ઈ 6 માંથી 9 બાદ કરવાના તો એ બાદ થાય નહીં એટલે બાજુની સંખ્યા ઉપર 10 કો 0 ઉપર 10 કો લીધો એટલે 10 અને 9 હવે આપણે 16 માંથી છે એ 9 બાદ કરવાના છે 9 10 11 12 13 14 15 ને 16 એટલે કેટલા આવશે 7 અને 9 માંથી છે એ આપણે 5 બાદ કરવાના 5 6 7 8 ને 9 એટલે કે 4 અને 9 ની ઉપર 8 8 માંથી 4 જાય તો 4 જો તમારી સાદી પોથીની અંદર ચોપન દાખલા આપેલા છે પણ બધા દાખલા છે અહીંયા ગણવામાં પોસી